સ્કૂલ ડભોઈ ખાતે મતદાન જાગૃતિ અંગે સિગ્નેચર કેમ્પેન યોજાય. સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય અને નાગરિકો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી લોકશાહીને જીવંત રાખી શકે તે હેતુસર મતદાન અંગે લોકો જાગૃત થઈને મતદાન મહત્તમ મતદાન થઈ શકે તે માટે વિવિધ રાજકીય પક્ષોની સાથે સાથે સરકારી તંત્ર પણ સખત મહેનત કરી લોકજાગૃતિના પ્રયાસો કરી રહેલ છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરી વડોદરાના ડભોઈ વિધાનસભાના સ્વીપ નોડલ અધિકારી શ્રી ડોક્ટર કે રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ડભોઈ નગરની અગ્રગણ્ય શાળાઓ જેવી કે મહેદવ્યા શાળા, દયારામ શાળાના શિક્ષકો અને તમામ કર્મચારીઓ લોકોમાં જાગૃતિ કેળવવા માટે વડોદરાની ભાગોળ ખાતે સિગ્નેચર કેમ્પેન ચલાવી લોકજાગૃતિના પ્રયાસો કર્યા છે, જેમાં શાળાના સ્ટાફ સિવાય રસ્તે જતા લગભગ 500 જેટલા રાહદારીઓએ પોતાની સહી કરી પોતે મતદાન અવશ્ય કરશે અને પોતાના સગા સંબંધી અને કુટુંબીજનો પાસે અવશ્ય મતદાન કરાવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 7 તારીખે સમગ્ર ગુજરાતમાં યોજાવાની છે ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે હેતુસર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વડોદરાના આદેશ અનુસાર ડભોઈ ખાતે મેદેવિયા, દયારામ અને નવપત જેવી તમામ સ્કૂલો, અગ્રગણ્ય સ્કૂલોએ વડોદરી ભાગળ ખાતે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરેલું. તેમાં આ સ્કૂલોના તમામ શિક્ષક ભાઈ બહેનો અને ત્યાંથી પસાર થતા ગ્રામજનો, રાહદારીઓ તમામે સહયોગ કરી પોતાની જાગૃતિ કેળવવા અને અવશ્ય મતદાન કરવા માટેની નિયમ વ્યક્ત કરી છે. કેવો પ્રતિસાદ મળે? લોકોનો ઘણો સારો પ્રતિસાદ મળેલ છે. ઉંમરલાયક લોકોનો પણ ઘણો સારો પ્રતિસાદ મળેલ છે. લોકો મતદાન કરવા માટે જાગૃત થયા છે અને પોતે અવશ્ય મતદાન કરીશું એવું જણાવે છે.